પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી. ઉપરેટામાં નગરસેવક પિતા પુત્રની સુંદર કામગીરીને કારણે લોકોમાં સંતોષ સાથે આનંદની લાગણી જોવા મળી રહી છે. વોર્ડ નંબર 9ના સુધરે સભ્યોએ પોતાના સ્વ ખર્ચે લોકોની તકલીફો દૂર કરી. ઉપલેટા શહેરના વોર્ડ નંબર 9ના રહીશોને છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણીની ખૂબ જ મોટી સમસ્યા હતી. અહીંના લોકોને પીવાનું પાણી ભરવા માટે દૂર દૂર સુધી જવું પડતું હોય. ચોમાસાની સિઝન દરમિયાન ઘણા બધા વિસ્તારોમાં રોડ રસ્તાના પાણી નીચાણવાળા મકાનોમાં અંદર ઘૂસી જતા હોવાને કારણે લોકોની ઘર વખરી પલળીને બગડી જવાને કારણે ભારે નુકસાની વેઠવાનો વારો આવતો હતો. આ વિસ્તારમાં ઘણી બધી જગ્યાએ પાણી ભરાતું હોવાને કારણે રોગચાળો ફેલાવાને લીધે લોકો બીમારીનો ભોગ બનતા હતા. આવી અનેક પ્રકારની લોકોને પડતી તકલીફોને હલ કરવાનો પ્રયાસ નગરસેવક રિયાઝ હિંગોરા અને તેમના પિતા પૂર્વ નગરસેવક રજાકભાઈ હિંગોરા ઉર્ફે બાવલાભાઈ તેમણે લગભગ રૂપિયા 5 લાખના સ્વખર્ચે નવી પાણીની પાઇપલાઇનો નાખી હતી. આ પાઇપલાઇન નાખવાને કારણે સ્થાનિક રહીશોને 24 કલાક પાણી મળે તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં 20 જેટલા બોર કરી તેમાં સબમર્સિબલ મોટર ફિટ કરીને લોકોને પડતી પાણીની મુશ્કેલી દૂર કરી. આ વિસ્તારના ગંદા પાણીના નિકાલ માટે નગરપાલિકા પાસે 7.5 લાખ મંજૂર કરાવીને ચોમાસામાં ભરાતા પાણી અને ગંદા પાણીના નિકાલ માટે પાઇપલાઇનો નાખીને પ્રશ્ન કર્યો હતો. મુસ્લિમ તહેવારો સમયે ધોરાજી દરવાજા વિસ્તારમાં જ્યાં તહેવારો ઉજવાય છે ત્યાં એક જબરજસ્ત મોટો ખાડો હોય કે ત્યાં નગરપાલિકા દ્વારા 50 જેટલા મેટલના ડમ્પર નાખી તેમજ તેને પર 10 જેટલા મોરમના ડમ્પરો નાખી આ જગ્યાને વ્યવસ્થિત કરવામાં આવી છે. પૂર્વ નગરપાલિકા સદસ્ય બાવલાભાઈ દ્વારા જાત મહેનતથી પાવડા તગારા હાથમાં લઈને કામગીરી આરંભી હતી. હાલના નગરસેવક રિયાઝ હિંગોરા અને તેમના પિતા અને પૂર્વ નગરસેવક રજાકભાઈ હિંગોરાની કામગીરીના કારણે આ વિસ્તારના રહીશોમાં આનંદ ફેલાયો. સ્થાનિક લોકોએ રિયાઝ હિંગોરા અને રજાકભાઈ હિંગોરા તથા નગરપાલિકા પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડિયાનું હાર તોરા કરીને સન્માન કરવામાં આવ્યું. આ સ્મશાન ચોકની અંદર ઉપરના ભાગમાંથી જે વધારાનું પાણી વરસાદી પાણી આવતું હતું અને રામગઢની અંદર રાતે કે અવારનવાર જ્યારે વરસાદ આવતો ત્યારે પાણીના નિકાલ માટેની જે વ્યવસ્થા નહોતી, કારણ કે એ પાણી કોઈ નિકાલ નહોતો, એટલા માટે આ લોકો બધાની ફરિયાદને ધ્યાને લઈ અને એ 7.5 લાખના ખર્ચે એ વરસાદી પાણીના નિકાલ માટેને પાઇપલાઇન આપણે નદીની અંદર નાખી છે. એ સિવાય ચોકની અંદર અને જે ગંદા પાણીનો નિકાલ માટેની વ્યવસ્થા આગળ હતી પણ ભૂગડા અવારનવાર બંધ થઈ જવાને કારણે આ પાણીનો નિકાલ નહોતો થતો. એને બદલે આ જે સ્મશાન ચોક છે એના માટે બબ્બે પાઇપલાઇનો નાખી અને આ પ્રશ્ન પણ સોલ્વ કર્યો છે. એ સિવાય જે આ મુસ્લિમ ભાઈઓનો જે તહેવાર છે એ અવારનવાર અહીંયા જે હોય ઉજવવામાં આવતો હોય છે, પણ એને જે જગ્યા છે નાની પડતી હતી ને આજે આ બાજુની સાઈડમાં અમે ઊભા છીએ એ જગ્યા અંદર એકદમ ખાડો હતો, એની અંદર 50 જેવા ડમ્પર મેટલ નાખ્યું છે, એની ઉપર 10 ડમ્પર મોરમના નાખ્યા છે અને આખું લેવલિંગ કર્યું જેથી આ જે તહેવાર ઉજવવામાં જે સાંકડા જ પડતી હતી અત્યારે એકદમ પ્લેન થઈ ગયું અને આ ચોક મોટો થઈ ગયો છે અને ચોકનો શો પણ આવી ગયો છે. આ બધો જસ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના 4 સદસ્યો છે. ખાસ તો મેં એક બીજું જોયું છે, બાવલાભાઈ પોતે પાવડો અને તગારો લઈને અને આમાં જે મદદ કરી છે અને પોતે જે માથે રહીને કામ કરાવ્યું છે એને ધન્યવાદ આપું છું. જગમાલસુઆ, જીટીવી ન્યૂઝ, ઉપલેટા.